વિદ્યાર્થી મિત્રો આપણે નવા વર્ષના સંકલ્પો પાઠની અંદર પ્રથમ સંકલ્પ જે છે વહેલા ઉઠવાનો એ તો લેખકનો તૂટી જાય છે હવે આપણે આગળ સમજીએ બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ ગતિ થાય છે એક જણે દિવાળીની રાત રાતથી જ ચા છોડી દીધેલી એમનો સંકલ્પ જીવેલો પણ ખરો એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી

છેક સ્વર્ગમાં પણ સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા અને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક વાદગીની માયામાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે એટલે એમણે હળવે રહીને ચા પીઓ માંડી એ તો પછી તો બે ચાર મહિને માંદગી ગઈ તો એ ચાતો રહી જ પણ પડી અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના સાત પ્યાલા ચા પીએ છીએ આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાર્યો અને ફરી કદી એણે પુનર્જન્મ ન લીધો હવે જો અહીંયા શું થયું એ વ્યક્તિ તો સાજા થઈ ગયા પણ એ ઉપવાસની અંદર ચા પીવાથી થોડી રાહત રહે છે આજના સમયમાં પણ એ ભાઈ રોજના સાત પ્યાલા ચા પીએ છે આગળ સમજીએ ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે પણ અમરપટો કહે છે કોણ લખાવીને લાવ્યું છે સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી કેટલાક ને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાનું ધૂન વળગે છે પણ એ કેટલા દિવસ જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી એ તો વડી કોણ હા કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી

મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી અરે સાંભળે છે કે શું છે અંદરથી જ શ્રીમતીએ અવાજ જવાબ આપ્યો હવે અહીં આવતો ખરી પણ છે શું ઉલ્લ્યો કહો શું કામ છે હવે અંદરથી એક એમનો એક સંબંધીનો અહીંયા સંકલ્પ સમજાવ્યો છે લેખકે કે ક્રોધ નહીં કરવાનો સંકલ્પ છે એની પત્નીને વાત કરે છે આગળ શું કહે છે છે જો એમણે મુખડે કહેવા માંડ્યું મેં નક્કી કર્યું કે કદી કોઈના શબ્દોથી અકડાવું નહીં હોય દુનિયા છે કહીને હસી નાખું શું કહે છે કોઈના શબ્દોથી અકળાવું નહીં હસે દુનિયા છે એવું કહીને હસી નાખું ઠીક પત્નીએ પાછા ફરવા જતાં કહ્યું પત્ની પાછા ફરતા જતાં કહ્યું તને મારો આ શંકર ન ગમ્યો એમણે પૂછ્યું ગમ્યો પણ પાડો ત્યારે ખરા પત્ની કહે છે કે પાડો ત્યારે ખરા શું કહ્યું એમનું સ્મિત વિલાયું સ્મિત વિલાવું એટલે કે હાસ્ય જે મુખ પર હતું એ જ જતું રહ્યું પાડો ત્યારે ખરા એટલે શું મારા મારામાં એટલો નિયમ પાડવાની પણ તાકાત નથી હશે તો જોઈશું ને એની પત્ની સામે જવાબ આવે છે કે હશે તો જોઈશું ને એટલે તું તારા મનમાં સહેજ સમજે છે શું હું તે કહી હું તે કહી અને ખલાસ એન્જિન બગડ્યું મિજાજ છટક્યો એ તો આખી સોસાયટી ગજાવવા જતા હતા ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો ત્યારે જ માંડ માંડ એ શાંત પડ્યા હવે તો અકળાઈ ગયા અને તરત જ બોલી ઉઠ્યા કે હશે તો શું હશે તો શું માંડ એટલે તું શિવ કહેવા માંગે છે એમ કરીને એ ત્યાંને ત્યાં અકળાઈ ગયા અને એમનો સંકલ્પ ત્યાંને ત્યાં તૂટી ગયો આખી સોસાયટી ગજાવા જતા હતા પણ એમની શ્રીમતી એટલે કે એમની પત્ની એમને યાદ અપાયું કે હમણાં તમે સંકલ્પ કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આગળ વધીએ આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું વૈશાખની બપોર જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સુઈ છે અથવા તો શિયાળાની સવારે જગતના કો કો એટલે કે કોઈક અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનો એકાદ જોકો આપણને પાવન કરી ને તબલાની છાપ પાછી એક જબરજસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બે વસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા અગિયાર મહિનાનામાંથી નથી હોતા બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી તે આ કારણે જ હવે અહીંયા લેખક કહેવા માંગે છે કે ઘણા બધા સંકલ્પો કરે છે પણ લોકો સંકલ્પો પાડી શકતા નથી ગીતાના બાર મહિના ગીતા પાઠ કરવાનો સંકલ્પ તો કરે છે પણ વર્ષ માત્ર બારમાંથી એક મહિના હોય છે અને પછી બીજાના બીજા મહિને કોઈ દેખાતું નથી જ તેવી જ રીતના કોઈ જલસામાં એટલે કે કોઈ ભજનમાં ડાયરામાં જેવી રીતના સંગીતકારો સંગીત ગાય છે અને અમુક લોકો સુઈ જતા હોય છે અને તરત તબલાની થાપે આ જે ઝૂકું આવે એવડી જાય છે એવા જ રીતના સંકલ્પો હોય છે આગળ વિદ્યાર્થી મિત્રો અને પાઠને આપણે પૂર્ણ કરીએ એટલા મારા ભાંગેલા સંકલ્પનો વિચાર કરતા ક્યારેય નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ ટકતો નથી ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્નમાં રચવા બેસી જાઉં છું ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું ક્યારેક સહેજ સુધરતો લાગું છું ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પહેલા સંકલ્પો વિસરી જાઉં છું વિસરી જાઉં છું એટલે ભૂલાઈ જાય છે અચાનક ઝબકીને જાગી જાઉં છું ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ કામ કાનમાં પેલો

અને મારા બધાય સંકલ્પોના રોપારૂપ ફૂલી ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે એવા દિવસની કલ્પનામાં હું નહીં પડ્યા પાડેલા સંકલ્પોની વ્યગ્રતામાં વિસરી જાઉં છું એટલે કે વિચારમાં પડી જાઉં છું તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા પૂર્ણ થયો હવે આનું જે લેખન કાર્ય છે હું આપને ફોટા દ્વારા હવે પછીનો જ્યારે વિડીયો હશે એ પહેલાં હું આપને મોકલી આપીશ આપે શબ્દ સમજૂતી લખવાની છે રૂઢિપ્રયોગ વિદ્યાર્થી મિત્રો લખવાના છે દ્વંદ સમાસનું જે લેખન કાર્ય છે એ આપણે કરવાનું છે દ્વંદ સમાસ એ આપણે આના પછીની સારે ગઝલ પૂર્ણ થશે એ પછી સમજીશું વ્યાકરણમાં એક સાથે વિદ્યાર્થી મિત્રો સાચા વિકલ્પો લખવાના છે કેટલા છે સાચા વિકલ્પો વિદ્યાર્થી મિત્રો ચાર સાચા વિકલ્પો છે અને સવાલના જવાબ આટલું આપે કરવાનું છે સ્વાધ્યાયમાં આપેલું સંપૂર્ણ કાર્ય આપે પોતે જાતે લેખન કરવું પડશે અસ્તુ